नमस्कार बाळ मित्रों, आ वीडियो में आपणे जोईशुं विषय गणित त्रिज्या व्यास अने केन्द्र। कोईपण वर्तुळनी त्रिज्यानुं के व्यासनुं माप आपेलुं होय तो तेना आधारे वर्तुळ केवी रीते दोरवुं तेना मापनुं अथवा ते वर्तुळमां केन्द्र केवी रीते दर्शावुं ते आ वीडियोमां जोईशुं। तो चालो शरूआत करीए। पहेलो प्रश्न छे, नीचे आपेला वर्तुळमां माग्या मुजब दोरो। पहेलुं छे के केन्द्र ओ दोरवानुं छे वर्तुळमां। तो दरेक बाळ मित्रोने खबर छे कि वर्तुळमां ज्यारे आपणे वर्तुळ दोरता होईए त्यारे परिकरनो जे भाग वच्चे आवतो होय, एटले के वर्तुळ दोरीए एमां जे वच्चे भाग आवतो होय एने आपणे केन्द्र तरीके ओळखवामां आवे छे। तो आ जे छे ते वर्तुळनुं केन्द्र छे। आपणे ए केन्द्रने ओ नाम आपवानुं छे तो एने ओ नाम आपी दईए। तो अहीं लखी दईए ओ, आ थई गयुं ओ केन्द्र, आ वर्तुळनुं केन्द्र छे। त्यारबाद बीजो त्रिज्या ओ ए दोरवानी छे। आ वर्तुळ આપેલું છે, વર્તુળ પર ત્રિજ્યા ઓ અને એ દોરવાનું છે। તો ત્રિજ્યા કોને કહેવાય? તો ત્રિજ્યા જે છે તે વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતો રેખાખંડ હોય તેને ત્રિજ્યા કહેવામાં આવે છે। એ વર્તુળનું કેન્દ્ર આ છે વચ્ચેવાળું, અને વર્તુળ પરનું કોઈ પણ બિંદુ વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતો રેખાખંડ એને ત્રિજ્યા કહેવામાં આવે છે। આપણે ત્રિજ્યાને ઓ એ દોરવાની છે તો એના માટે આપણે પેન્સિલ લેવી પડશે અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો પડશે। તો આપણે ફૂટપટ્ટી લઈએ, ફૂટપટ્ટી લેવી પડશે બાળ મિત્રો। ત્યારબાદ એક પેન્સિલ પણ લેવી પડશે। ત્રિજ્યા દોરવા માટે આપણે સૌથી પહેલા તો ફૂટપટ્ટીને બરાબર ગોઠવવી પડશે, ત્યારબાદ પેન્સિલ વડે આપણે એને વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળ પરના કોઈ પણ બિંદુને આપણે જોડતો રેખાખંડ બનાવી દઈએ। આ થઈ ગયું ત્રિજ્યા। હવે તમે જોઈ શકો છો કે વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતો રેખાખંડ હોય તેને ત્રિજ્યા કહેવામાં આવે છે। હવે આ ત્રિજ્યાને આપણે નામ આપી દઈશું, નામ આપવાનું છે ઓ એ। આપણે પેન્સિલ વડે એને ઓ અને એ, તો આ નામ થઈ ગયું ઓ એ, આ રેખાખંડનું નામ થઈ ગયું ઓ એ। તો આ ત્રિજ્યા તૈયાર થઈ ગઈ છે। ત્યારબાદ ત્રીજો છે કે વ્યાસ એ બી દોરવાનો છે। વ્યાસ કોને કહેવામાં આવે છે? વ્યાસ એ વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થતું હોય પણ વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ, પણ એની શરત છે કે તે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોવો જોઈએ અને વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ હોય। ચાલો આપણે દોરીએ, તો એના માટે પહેલાં ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ। ફૂટપટ્ટીને આપણે વ્યવસ્થિત ગોઠવી દઈશું આ રીતે, ત્યારબાદ પેન્સિલ વડે આપણે દોરીશું। તમે જોઈ શકો, તો આ થઈ ગયું વ્યાસ। વ્યાસ એ વર્તુળના કેન્દ્રમાંથી પણ પસાર થાય છે અને વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડે છે, તો આને આપણે નામ આપી દઈશું એ બી। તો પેન્સિલ વડે નામ આપીશું એને, એ નામ આપીશું અને પાછળના ભાગને બી નામ આપીશું। આ થઈ ગયું એ અને બી, આ રેખાખંડ એ બી, આ થઈ ગયો વ્યાસ। તો આને, આ રેખાખંડને આપણે વ્યાસ એ બી તરીકે ઓળખીશું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચે આપેલ માપની ત્રિજ્યાના વર્તુળ દોરો। પહેલું આપેલું છે 2 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે અને બીજું છે 4 સેન્ટીમીટરનું ત્રિજ્યાવાળું વર્તુળ। આપણે પહેલું વર્તુળ દોરીશું 2 સેન્ટીમીટર ત્રિજ્યાનું, તો એના માટે આપણે 2 સેન્ટીમીટર કરવા માટે ફૂટપટ્ટી લેવી પડશે। ફૂટપટ્ટી આપણને ખબર જ છે કે જે નીચે લખેલું છે કે 0, 1, 2, 3, 4, 5 એ સેન્ટીમીટર છે અને જે ઉપર જે દર્શાવેલા છે તે ઇંચ છે, ઇંચમાં થોડી જગ્યા વધારે આવે છે અને સેન્ટીમીટર થોડા પાસે પાસે હોય છે એને સેન્ટીમીટર કહેવામાં આવે છે।
આપણે 2 સેન્ટીમીટરનું વર્તુળ દોરવાનું છે. તો 2 સેન્ટીમીટર ક્યાંથી લેવાનું? તો શૂન્યથી શરૂ કરવાનું. શૂન્યથી 1 એટલે 1 સેન્ટીમીટર અને 1થી 2 એટલે 2 સેન્ટીમીટર થાય. તો વર્તુળ દોરવા માટે આપણે પરિકરનો ઉપયોગ કરીશું. તો પરિકર લઈએ. પરિકર આપણે પરિકરનો જે એક ભાગ જે છે તે શૂન્ય ઉપર મૂકવામાં આવે છે, તે આપણે શૂન્ય ઉપર મૂકીશું આ રીતે. તમારે પણ બાળ મિત્રો કંપાસ પેટીમાં પરિકર આપેલું હોય છે અને ફૂટપટ્ટી પણ આપેલી હોય છે. જ્યારે ત્રિજ્યા કે વ્યાસ દોરવાનો હોય ત્યારે પરિકરનો એક ભાગ શૂન્ય ઉપર મૂકવાનો હોય છે સેન્ટીમીટરના. ત્યારબાદ બીજો ભાગ કે જેટલા સેન્ટીમીટર દોરવાનો હોય એટલા મીટર આપણે ખેંચવાનું હોય છે. હવે આપણે 2 સેન્ટીમીટર છે તો શૂન્યથી લીધું અને 2 સેન્ટીમીટરનો બીજો ભાગ પેન્સિલવાળો ભાગ 2 સેન્ટીમીટર પર મૂકીશું. તો તમે જોઈ શકો છો કે આ 2 સેન્ટીમીટર અહીંયા છે અને આને આપણે અહીંયા મૂકી દીધું. હવે આ 2 સેન્ટીમીટરની ત્રિજ્યાનો પરિકર તૈયાર છે. હવે આપણે એને વર્તુળ દોરવાનું છે. વર્તુળ દોરવા માટે પેન્સિલ વર્તુળ દોરવા માટે હવે પરિકરનો ઉપયોગ કરશું. પરિકરનો એક ભાગ આપણે ગમે ત્યાં મૂકી દઈશું, એને કેન્દ્ર બનાવી દઈશું. અહીંયા આપણે વર્તુળ દોરવું છે. તો વર્તુળ દોરવા માટે હવે આ ભાગ જે અણીવાળો ભાગ છે તેને કેન્દ્ર બનાવી દઈશું. ત્યારબાદ પેન્સિલવાળા ભાગને આપણે ગોળ ફેરવીશું. તમે અહીંયા જોઈ શકો છો કે 2 સેન્ટીમીટરવાળો ત્રિજ્યાનું વર્તુળ અહીંયા તૈયાર થઈ ગયું છે. તમે અહીંયા જોઈ શકો છો કે 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ તૈયાર થઈ ગયું છે. અહીંયા જે અણીવાળો ભાગ હતો એને કેન્દ્ર તરીકે ઓળખાય છે. આપણે ત્યાં કેન્દ્ર બનાવી દઈએ. આ થઈ ગયું કેન્દ્ર. હવે એ કેન્દ્રથી હવે પરિકરને આપણે બાજુ પર મૂકી દઈશું. ફૂટપટ્ટીનો ઉપયોગ કરશું. ફૂટપટ્ટી વડે અહીંયા જે કેન્દ્ર આવ્યો કેન્દ્રના ભાગથી આપણે લીટી દોરી દઈશું. પેન્સિલ વડે આપણે અહીંયાથી ત્રિજ્યા દોરી દઈશું આટલી સુધી. હવે આપણે એને માપી જોઈએ ફૂટપટ્ટી વડે. ફૂટપટ્ટીનો ઇંચ ઉપરની ભાગે છે, સેન્ટીમીટર નીચેની ભાગે છે. હવે આપણે શૂન્યવાળું ભાગને અહીંયા મૂકીશું કેન્દ્ર ઉપર અને 2 સેન્ટીમીટરવાળો ભાગ જે છે તે તમે જોઈ શકો છો. કેન્દ્ર ઉપર આપણે શૂન્ય મૂક્યું અને 2 સેન્ટીમીટરવાળો ભાગ અહીંયા છે તે તમે જોઈ શકો છો. આ 2 સેન્ટીમીટરનું ત્રિજ્યાવાળું વર્તુળ તૈયાર થઈ ગયું છે. તો આને તમે કોઈ પણ નામ આપી શકો છો. અહીં કેન્દ્રને ઓ નામ પણ આપી શકો છો, અહીંયા એ નામ પણ આપી શકો છો. તો આ 2 સેન્ટીમીટરની ત્રિજ્યા તૈયાર થઈ ગઈ. ત્યારબાદ બાજુની આકૃતિમાં આપણે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે. તો ફરીથી આપણે ફૂટપટ્ટી લઈશું. ફૂટપટ્ટી પર બાળકો તમને ખબર જ છે કે આપણે અણીવાળો ભાગ જે છે તે શૂન્ય ઉપર મૂકવાનો છે. ત્યારબાદ જે 4 સેન્ટીમીટર વર્તુળ આપણે દોરવાનું છે તેને 4 સેન્ટીમીટર સુધી ફૂટપટ્ટી પર ખેંચવાનું રહેશે. એ 4 સેન્ટીમીટર તમે જોઈ શકો છો કે આ રહી. એ 4 સેન્ટીમીટર સુધી આપણે એને મૂકી દઈએ. તો આપણે મૂકી દીધું છે. તો તમે જોઈ શકો છો કે આ 4 સેન્ટીમીટરનું માપ આપણી જોડે તૈયાર છે. હવે શું કરવાનું? ફૂટપટ્ટીને આપણે બાજુ પર મૂકી દઈશું. ત્યારબાદ પરિકરને આપણે કોઈ પણ એક જગ્યાએ સ્થિર કરીશું, તેને કેન્દ્ર બનાવી દઈશું અને 4 સેન્ટીમીટરનું ત્રિજ્યાવાળું વર્તુળ દોરશું. એના માટે આપણે પેન્સિલ વડે અહીંયાથી ગોળ રાઉન્ડ દોરી દઈશું. તમે જોઈ શકો છો અહીંયા જે પરિકરનો અણીવાળો ભાગ છે એને આપણે કેન્દ્ર બનાવી દઈશું. આ જે ભાગ બન્યો એને કેન્દ્ર બનાવી દીધું. હવે પરિકરને આપણે બાજુ પર મૂકી દઈશું. 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ અહીંયા તૈયાર છે. એને આપણે માપવું હોય તો ફૂટપટ્ટી લઈશું. ફૂટપટ્ટીનો
આગળનો ભાગ જે શૂન્યવાળો ભાગ જે છે તેને આપણે અહીંયા મૂકીશું અને 4 સેન્ટીમીટર અહીંયા તમે જોઈ શકો છો। હવે એ ભાગને આપણે પેન્સિલ વડે દોરી દઈશું। તમે જોઈ શકો છો 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ અહીંયા તૈયાર થઈ ગયું। તમે આને કોઈ પણ નામ આપી શકો છો, અહીંયા કેન્દ્રનું નામ પણ તમે કોઈ પણ પી આપી શકો છો અથવા તો અહીં ક્યુ નામ આપી શકો છો। તો આ રીતે આપેલ માપની ત્રિજ્યાના વર્તુળ દોરી શકાય છે પરિકર અને ફૂટપટ્ટી વડે। આગળ જોઈએ, હવે નીચે આપેલ માપ જેનો વ્યાસ હોય તેવા વર્તુળ દોરો। પહેલું આપેલું છે કે 4 સેન્ટીમીટરના વ્યાસવાળું વર્તુળ દોરવાનું છે અને બીજો 6 સેન્ટીમીટર માપનું વ્યાસ હોય તેનું વર્તુળ દોરવાનું છે। તો આપણે સૌથી પહેલાં 4 સેન્ટીમીટર માપ હોય એવો વ્યાસ એનું વર્તુળ દોરવાનું છે। તો એના માટે શું કરશું, વ્યાસ દોરવા માટે આપણે પહેલાં તો એની ત્રિજ્યા નક્કી કરવી પડશે કે 4 સેન્ટીમીટર વ્યાસ હોય તો એની ત્રિજ્યા અડધી હોય એટલે કે 2 સેન્ટીમીટર થાય। તો 2 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળું આપણે વર્તુળ દોરીએ તો 4 સેન્ટીમીટર વ્યાસ નક્કી થાય। તો આપણે 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરીશું। તો એના માટે ફૂટપટ્ટી લઈશું, ફૂટપટ્ટી પર આપણે 2 સેન્ટીમીટર નક્કી કરશું પરિકરથી। પરિકર લઈશું, પરિકરનો એક અણીવાળો ભાગ આપણે શૂન્ય પર મૂકીશું, ત્યારબાદ બીજો ભાગ છે 2 સેન્ટીમીટર પર અહીંયા ખેંચીને મૂકીશું। હવે 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું પરિકર આપણી સાથે તૈયાર છે। હવે પરિકરને કોઈપણ એક જગ્યાએ સ્થિર કરશું અને 2 સેન્ટીમીટર ત્રિજ્યાનું આપણે વર્તુળ દોરીશું। તો અહીંયાથી આપણે 2 સેન્ટીમીટરનું આ વર્તુળ તૈયાર છે। હવે એનું આપણે કેન્દ્ર નક્કી કરી દઈશું, અણીવાળો ભાગ છે ત્યાં આપણે કેન્દ્ર રાખીશું। હવે પરિકરને આપણે બાજુ પર મૂકી દઈશું, ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું। ફૂટપટ્ટીથી તમે મિત્રો જોઈ શકો છો કે આ કેન્દ્રથી જે 2 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળું વર્તુળ તૈયાર થઈ ગયું છે। આપણે વ્યાસ દોરવાનો હતો 4 સેન્ટીમીટરનો, તો વર્તુળ પરનો કોઈ પણ આપણે બિંદુ લઈએ, દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ મૂકીશું। વર્તુળ પર કોઈ પણ જગ્યાએ આપણે ફૂટપટ્ટી મૂકીએ શૂન્ય ભાગથી અને તમે નીચે જોઈ શકો છો। તો આપણે હવે એનો વ્યાસ દોરીશું, તમે જોઈ શકો છો, ફૂટપટ્ટીથી માપી શકો છો। આ જે વ્યાસ તૈયાર થઈ ગયો શૂન્યથી 1, 2, 3 અને 4, તો આ 4 સેન્ટીમીટરના માપનો વ્યાસ આપણી જોડે તૈયાર છે। તો આ રીતે આપણે વર્તુળ પર માપ લઈને એનો વ્યાસ દોરી શકાય છે। વ્યાસ દોરવો હોય તો આપણે મિત્રો એટલું જ યાદ રાખવાનું કે 4 સેન્ટીમીટર વ્યાસ આપેલો હોય તો તેની આપણે અડધી ત્રિજ્યા લઈ લેવી પડે, ત્રિજ્યાના માપનું આપણે વર્તુળ દોરીએ તો આખો વ્યાસ તૈયાર થઈ જાય। બીજું જોઈએ, હવે અહીંયા જે 6 સેન્ટીમીટરનો આપણે વ્યાસ દોરવાનો છે, 6 સેન્ટીમીટર વ્યાસ દોરવા માટે એની આપણે ત્રિજ્યા લેવી પડે, ત્રિજ્યા એની થાય 6 ની અડધી। વ્યાસની અડધી ત્રિજ્યા હોય છે એટલે 6 સેન્ટીમીટરનો વ્યાસ હોય તો 3 સેન્ટીમીટર એની ત્રિજ્યા થાય, તો આપણે 3 સેન્ટીમીટર અહીંયાથી ત્રિજ્યા લેવી પડશે। તો પરિકરની મદદથી આપણે શૂન્ય ઉપર મૂકીશું એક ભાગ અને બીજો ભાગ જે છે તે 3 સેન્ટીમીટર સુધી ખેંચીશું। તમે જોઈ શકો છો કે આ 3 સેન્ટીમીટર આટલી સુધી છે। હવે શું કરશું, 3 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળું માપ આપણે જોડે તૈયાર છે, કોઈપણ એક જગ્યાએ આપણે કેન્દ્ર સ્થિર કરીશું, ત્યારબાદ હવે એને પરિકરને ગોળ ફેરવીશું। તો આ ભાગ આપણો તૈયાર છે, અહીંયા આપણે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું, હવે એનો કેન્દ્રવાળો ભાગને આપણે નક્કી કરી લઈશું। ત્યારબાદ પરિકરને આપણે બાજુ પર મૂકી દઈશું, ફૂટપટ્ટી વડે આપણે માપીશું। તમે અહીંથી જોઈ શકો છો 0 થી 1, 2, 3, 4, 5 અને 6 આ જે માપ થઈ ગયું એ 6 સેન્ટીમીટર વ્યાસનું માપ થઈ ગયું। 3 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળું આપણે વર્તુળ દોર્યું અને 6 સેન્ટીમીટરનો વ્યાસ તૈયાર થઈ ગયો। હવે આપણે વ્યાસ દોરી દઈશું,
शून्य थी शुरू करीने आपणे 6 सेंटीमीटर सुधी तमे जोई शको छो। तो आ माप 6 सेंटीमीटर व्यासनुं तैयार थई गयुं। तो आ रीते मित्रों वर्तुळ ऊपर आपणे व्यास दोरी शकीए छीए।